સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના મોટા પગાર લેતા શિક્ષકો દ્વારા ગુજરાત સરકારના ટ્યુશન અધિનિયમ 2002નું ખુલ્લી આમ ઉલ્લંઘન કરીને બે રોકટોક ટ્યુશન ચલાવાઈ રહ્યા છે તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓને અન્યાય થતા રોકવા માટે ફેડરેશન ઓફ એકેડેમી એસોસિએશન ઓફ ગુજરાતના સહયોગથી હેમાંગ રાવલ દ્વારા એડવોકેટ સુરજ શુક્લા મારફતે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના મોટો પગાર લેતા શિક્ષકો દ્વારા ગુજરાત સરકારના ટ્યુશન અધિનિયમ 2002નું ખુલ્લે આમ ઉલ્લંઘન કરીને બે રોકટોક ટ્યુશન ચલાવી રહ્યા છે તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓને અન્યાય થતા રોકવા માટે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ઓફ ગુજરાતના સહયોગથી હેમંગ રાવલ દ્વારા એડવોકેટ સુરજ શુક્લા મારફતે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. 2002ના ટ્યુશન અધિનિયમ મુજબ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પ્રાઇવેટ ટ્યુશન કરાવી શકે નહીં, પરંતુ આ અધિનિયમને ખુલ્લે આમ ઉલ્લંઘન કરી રહ્યા છે અને શિક્ષકો સરકારી તંત્રના ડર વિના બેફામ ટ્યુશન ચલાવીને જંગી ફી વસૂલી રહ્યા છે. વિશેષ કરીને ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 70 માર્ક્સની ગણતરીમાં લેવાય છે તથા બાકીના 30 માર્ક શાળા દ્વારા મૂકવામાં આવે છે. શિક્ષકોનો કોઈ લાભ ઉઠાવીને વિદ્યાર્થીઓએ તેમના ટ્યુશનમાં આવા દબાણ કરે છે અને ટ્યુશનમાં ન આવતા વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આપવાની અથવા નાપાસ કરવાની ધમકી આપે છે. આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જેમાં 70માંથી 70 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને ઇન્ટરનલમાં ઓછા ગુણ મેળવ્યા હોય અને આ ઉપરાંત સરકાર ખાનગી ટ્યુશન ચલાવતા સરકારી શિક્ષકો સામે કડક પગલાં ભરાય તેવી માંગ કરે છે. મહત્વપૂર્ણ એ છે કે આ અંગે ગુજરાતના મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, ગુજરાતના શિક્ષણ પ્રધાન, રાજ્યપાલ, પીએમઓ, માનવ સંસાધન મંત્રાલય, ડીઈઓ, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, શાળા કમિશનર કચેરી, અમદાવાદના કલેક્ટરને વારંવાર આવેદન સોંપીને આ મુદ્દે કડક પગલાં ભરવા વિનંતી કરાઈ છે, પરંતુ કોઈપણ વિભાગ અથવા સક્ષમ સત્તામંડળ દ્વારા અસરકારક કાર્યવાહી ન થતા આખરે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી છે. ટ્યુશન અધિનિયમ 2002 ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ શાળાનો કોઈ પણ શિક્ષક કે જે સરકારી શાળાનો હોય, ગ્રાન્ટેડ હોય, નોન ગ્રાન્ટેડ હોય અથવા શાળાથી કમાતો કોઈ પણ શિક્ષક એ પ્રાઇવેટ ટ્યુશન કરી શકે નહીં, અને જો એ કરતા પકડાય તો એની ઉપર સસ્પેન્શનના પગલાં લેવા, એમને બતરફ કરવા અને બીજી વાર એમને કોઈ પણ જગ્યાએ નોકરીમાં ન લેવા, આ પ્રકારનો એક અધિનિયમ છે. આ અધિનિયમના ચુસ્ત પાલન માટે થઈને અમે ગુજરાત સરકાર, શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી, ડીઓ કચેરી, રાજ્યપાલ, પોલીસ કમિશનર, ગુજરાત અમદાવાદના કલેક્ટરથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પીએમઓ કાર્યાલય અને આપણે દરેક પ્રકારની જ્યાં જ્યાં અમારે દાદ માગવાની હતી ત્યાં અમે દાદ માગવા ગયેલા, પરંતુ અમે સ્કૂલોના નામ, સ્કૂલોના શિક્ષકોના નામ, સરનામા સાથે આવેદનપત્ર આપેલ છતાં અમારું કોઈ પણ જગ્યાએ વાત સાંભળવામાં ના આવી અને કોઈ પણ જગ્યાએના પગલાં લેવામાં ના આવ્યા, માટે અમારે ના છૂટકે હાઈકોર્ટની અંદર પીઆઈએલ કરવી પડી છે અને અમે હાઈકોર્ટના પીઆઈએલમાં દાદ માગી છે કે ગુજરાત સરકાર એ શૈક્ષણિક અધિનિયમ 2002નો કડક રીતે પાલન કરાવે અને ગુજરાતની અંદર શાળામાં જે શિક્ષકો ભણાવે છે તેઓ કોઈ પણ રીતે વેતન કે અવેતન શાળાના સમય દરમિયાન અથવા તો શાળાના સમય બાદ ટ્યુશન ના કરી શકે. કારણ કે આપને ખબર છે કે ટ્યુશનની ફી જે છે એ શાળાની ફી કરતાં પણ 3 ગણી વધારે થઈ ગઈ છે, અને આવા વખતે ધોરણ 10ની અંદર જ્યારે 70 માર્ક જ માત્ર 100 માર્કની દીકરો કે દીકરી એક્ઝામ આપે છે વાલીની, પરંતુ માત્ર 70 માર્ક એમની માર્કશીટ ઉપર આવે છે અને 30 માર્ક શાળાએ આપવાના હોય છે, અને શાળાના શિક્ષકો દ્વારા આ 30 માર્કનું બ્લેકમેલિંગ કરવામાં આવે છે અને બ્લેકમેલિંગ કરીને ના છૂટકે વિદ્યાર્થીઓને મોંઘી દાટ ટ્યુશન શાળાના લાખો રૂપિયા કમાતા શિક્ષકો સાથે લેવા પડે છે. આ બધી બંધ કરવા માટે થઈને અમે ગુજરાત સરકારને પાર્ટી બનાવીને, શિક્ષણ મંત્રીશ્રીની ઓફિસને પાર્ટી બનાવીને, ડીઈઓને અને કલેક્ટર શ્રીને પાર્ટી બનાવીને અને માધ્યમિક શિક્ષણ બોર્ડને પાર્ટી બનાવીને અમે હાઈકોર્ટની અંદર દાદ માગેલી છે કે ટ્યુશન અધિનિયમ 2002નું કડક પાલન કરાવવામાં આવે. સંજીવ કુમાર રાજપૂતનો રિપોર્ટ, અમદાવાદ.